आज भौतिक विज्ञान में आपणे एक दाखला लीधो छे, दाखला छे एसी प्रवाहनो। आ दाखला प्रमाणे छे के जे अनुनाद भाई छे, ई अनुनाद आवृत्ति मेळवानुं छे अने ते अहींया जे अनुनाद थाय त्यारे पावर वेव केटलुं थाय छे ए आपणे मेळवानुं छे। आ दाखला प्रमाणे छे, तमे जोई शको छो के 283 મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પ્રેરકને લાગુ પાડે છે, જેમાં આંદોલન 3 ઓહ્મ, એલ બરાબર 25.48 મિલી હેનરી અને સી બરાબર 796 માઇક્રો ફેરાડે। તો અનુનાદની સ્થિતિમાં સ્વરૂપની આવૃત્તિ કેટલી હશે અને પછી અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ પ્રવાહ અને વ્યય થતો પાવર કેટલો હશે એની ગણતરી કરવાનું છે। એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે અનુનાદ થાય ત્યારે ઓમેગા 0 બરાબર 1/2 વર્ગમૂળમાં LC થાય, એટલે બરાબર 1/2 વર્ગમૂળમાં L ની કિંમત અહીં આપેલી છે, એટલે 25.48 × 10⁻³ ગુણ્યા 796 × 10⁻⁶ આને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 222.1 રેડિયન પર સેકન્ડ। એની આવૃત્તિ મેળવવાનું છે, એટલે આપણે જાણીએ છીએ કે આવૃત્તિ F0 બરાબર ઓમેગા 0/2π, કે ઓમેગા 0 આપણે 222.1/2 ગુણ્યા 3.14 અને સોલ્વ કરતા એટલે આપણે 35.4 હર્ટ્ઝ પ્રાપ્ત થશે। હવે આપણે અહીંયા પાવર મેળવવાનો છે, એના માટે પહેલાં જે પ્રવાહ છે એની ગણતરી કરવાનું છે। એટલે પ્રવાહ બરાબર જ્યારે અનુનાદ થાય જ્યારે ઝેડ બરાબર આર થઈ જશે, આર બરાબર અહીંયા 3 ઓહ્મ, એટલે અહીંયા આપણે જાણીએ છીએ કે I બરાબર અહીંયા VRMS ના છેદમાં મોડ સાઈડ બરાબર અહીંયા IRMS બરાબર અહીંયા આવશે VRMS એટલે VM ના છેદમાં √2 મોડ ઝેડ બરાબર VM આપણે જાણીએ છીએ અહીંયા 283 ના છેદમાં 1.4 ગુણ્યા ઝેડ એટલે 3 અને સોલ્વ કરતી 6.7 એમ્પિયર। હવે પાવર જે વેર થાય છે એ આપણે મેળવવાનું છે, એના માટે સૂત્ર છે પી બરાબર આઈ આર એમ એસ નો વર્ગ ગુણ્યા આર, એટલે અહીંયા લખી શકાય 66.7 નો વર્ગ ગુણ્યા આર એટલે અહીંયા 3 અને સોલ્વ કરતા આપણને મળશે 13.35 કિલો વોટ। તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે। આ દાખલામાં આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ આપેલું છે VRMS વોલ્ટેજ અને R અને ઇન્ડક્ટર એટલે કેપેસિટન્સનું મૂલ્ય આપેલું છે, અને જ્યારે અનુનાદ થાય ત્યારે ઓમેગા 0 બરાબર 1/2 √LC થાય, L અને C ની કિંમત મૂકતા એટલે ઓમેગા 0 બરાબર 222.1 રેડિયન પર સેકન્ડ મળશે, પછી આને 2π વડે ભાગી દેતા તો આપણને અહીંયા અનુનાદ આવૃત્તિ મળશે, જે અનુનાદ આવૃત્તિ છે 35.4 હર્ટ્ઝ। પછી આપણે જાણીએ છીએ કે અહીંયા IRMS બરાબર VRMS ના છેદમાં મોડ ઝેડ, અહીંયા અનુનાદ થાય ત્યારે મોડ ઝેડ બરાબર R થાય, એટલા માટે અહીંયા VRMS ના છેદમાં મોડ ઝેડ √ બરાબર VRMS ને VM ના છેદમાં √2 મોડ ઝેડ, અને VM ની કિંમત અહીંયા આપેલી છે 283 ના છેદમાં √2 × 3 અને સોલ્વ કરતા એટલે 13.35 કિલો વોટ આ રીતે આટલું પાવર વેર થશે આ સર્કિટમાં। તો આ રીતે આ દાખલાને સમજી શકાય છે। થેન્ક યુ વેરી મચ।